નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0માં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ની શરૂઆત કરી દેવામાં આવી છે. તો તે અન્વયે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કઈ વેબસાઇટ ઉપર કરવી, તે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય અને તમે પણ તમારા ઘરે બેઠા જ તમારા મોબાઈલથી પણ ઓનલાઈન અરજી કરી શકો. તો ચાલો હવે હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જઉં છું અને બ્રાઉઝરમાં કઈ વેબસાઇટ ખોલવી તે પણ જણાવું છું. તો મિત્રો, આપણે અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. બ્રાઉઝરમાં ગૂગલ ખોલ્યા પછી આપણે અહીંયા PMUY લખી અને સર્ચ આપવાનું રહેશે, અથવા તો તમે અહીંયા એડ્રેસ બારમાં PMUY.gov.in ટાઈપ પણ કરી શકો છો. તો મિત્રો, ગૂગલમાં PMUY સર્ચ કરતા અહીંયા તમને પહેલી લિંક જોવા મળશે, PMUY હોમ, એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો મિત્રો, આ પહેલી લિંક ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની આ વેબસાઇટ છે, જેમાં અહીંયા લાલ અક્ષરમાં લખાયેલ છે એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા 2.0 કનેક્શન. તો આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતા આ પ્રમાણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની કેટલીક માહિતી આપની સામે આવશે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશેની વધુ માહિતી આપણે અગાઉના વિડીયોમાં બનાવેલી છે, જેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે. જો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન પરથી તે વિડીયો જોઈ શકશો. તો મિત્રો, અહીંયા આપણને એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોવા મળે છે. તેની પછી નીચે અહીંયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ, એટલે કે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેની વિગત પણ જોવા મળે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા કનેક્શન, જેમાં અહીંયા ક્લિક હિયર છે તે ક્લિક હિયર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે ક્લિક હિયર ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે અલગ અલગ 3 ગેસ એજન્સીઓના નામ તમને જોવા મળશે. એટલે મિત્રો, તમે તમારા એરિયામાં જે કંઈ કંપનીની સર્વિસ નજીક પડતી હોય તે કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો. તો અહીંયા તમને ઇન્ડિયન ગેસ માટેની જે છે તે લિંક જોવા મળી રહી છે, ત્યાર પછી ભારત ગેસ માટે બુકિંગ કરાવવા માટેની લિંક જોવા મળી રહી છે, અને ત્યાર પછી એચપી ગેસ માટેની લિંક જોવા મળી રહી છે. જો તમે ઇન્ડિયન માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો અહીંયા ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ભારત ગેસ માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો ક્લિક હિયર ટુ એપ્લાય અહીંયા ક્લિક કરવાનું રહેશે, અને એચપી ગેસ માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તેની સામે રહેલ ક્લિક હિયર ટુ એપ્લાયમાં ક્લિક કરવાનું રહેશે. તો આપણે એક પછી એક દરેક કંપનીમાં કઈ રીતે વિગતો માંગવામાં આવે છે ઓનલાઈન તેની વિગત પણ જોઈએ. તો સૌપ્રથમ આપણે ચાલો એજન્સી ઉપર ક્લિક કરી લઈએ છીએ. ક્લિક કરતા પેજ લોડ થશે અને આ પ્રમાણેની ઇન્ડિયન ઓઇલની જે વેબસાઇટ છે તે ખુલી જશે. તો મિત્રો, અહીંયા આર યુ એન એક્ઝિસ્ટિંગ ઇન્ડિયન કસ્ટમર, જો તમે ઇન્ડિયન કસ્ટમર પહેલેથી હોય તો યસ ઉપર ટિક માર્ક રાખવાનું છે, અને ન હોય તો નો ઉપર ટિક માર્ક રાખવાનું છે. તો ચાલો આપણે તે વિગતો જોઈ લઈએ. તો અહીંયા યસ ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે લોગિન થવા માટે જણાવશે, જેમાં તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી અને તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાખી તમારે લોગિન થવાનું રહેશે. તો આપણે અહીંયા નો ઉપર ક્લિક કરીને પણ જોઈ લઈએ. તો મિત્રો, નો ઉપર ક્લિક કરતા આ પ્રમાણેનું એક ફોર્મ ખુલી જાય છે. તો ફોર્મમાં આપણે સૌપ્રથમ અહીંયા ફર્સ્ટ નેમ ટાઈપ કરવાનું રહેશે, ત્યાર પછી મિડલ નેમ ટાઈપ કરવાનું રહેશે, અને છેલ્લે લાસ્ટ નેમ એટલે કે સરનેમ ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી છે લાઇન ઓફ બિઝનેસ. તો અહીંયા આપણે એલપીજી કનેક્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે જે ચાલુ મોબાઈલ નંબર હોય તે દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછીના બે બોક્સમાં અહીંયા આપણે એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીં મિત્રો આપણે
આપણા એરિયાનો પિનકોડ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી સિટી સિલેક્ટ કરી લેવાનું છે. આટલી વિગતો દાખલ કર્યા પછી એનરોલમેન્ટ સ્કીમમાં આપણે અહીંયા જનરલ સ્કીમ અને ઉજ્જવલા સ્કીમ એવા બે ઓપ્શન જોવા મળશે. તો આપણે અહીંયા ઉજ્જવલા યોજના હેઠળ એપ્લાય કરી રહ્યા છીએ તો ઉજ્જવલા સ્કીમ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછીના બોક્સમાં આપણે અહીંયા રિમાર્ક્સ લખી લેવાના છે. જો કોઈ રિમાર્ક્સ લખવા માંગતો હોય તો લખી લેવાના છે, તે ફરજિયાત ફિલ્ડ નથી. અહીંયા જે લાલ કલરની ફૂદડીવાળા ઓપ્શન છે તે ફરજિયાત ફિલ્ડ છે, તો તેમાં વિગતો ફરજિયાત દાખલ કરવી પડશે. અને આ તમામ વિગતો ભર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમને મેસેજ જોવા મળશે કે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. તો આ પ્રમાણે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાય છે. તો ચાલો હવે આપણે ત્યાર પછીની કંપની એટલે કે ભારત ગેસ માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય તેની વિગત જોઈએ. તો મિત્રો, તેના સામે રહેલ ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર આપણે ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને ભારત ગેસની જે માય ભારત વેબસાઇટ છે તેના ઉપર આપણને લઈ જશે અને આ પ્રમાણેનું ફોર્મ આપણી સામે ખુલી જશે. તો તેમાં મિત્રો આપણે અહીંયા સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જે તમારું ડિસ્ટ્રિક્ટ હોય તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારો પિનકોડ જે લાગુ પડતો હોય તે પિનકોડ સિલેક્ટ કરી લેવાનો છે. પિનકોડ સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર બતાવશે. તો તમારા પિનકોડમાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર અવેલેબલ હશે તેટલા ડિસ્ટ્રીબ્યુટર અહીંયા બતાવશે. તેમાંથી તમારે જે નજીક પડતી હોય તે ગેસ એજન્સી સિલેક્ટ કરી લેવાની છે. તો મિત્રો, અહીંયા સિલેક્ટ કરેલી તમામ વિગતો એક દાખલો આપવા માટે, આપને સમજાવવા માટે મેં સિલેક્ટ કરેલ છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે કસ્ટમર નેમ દાખલ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આપણું એડ્રેસ અહીંયા લખી લેવાનું છે અને ત્યાર પછી આપણો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે. અને અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે. ત્યારબાદ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને નીચે ઓટીપી દાખલ કરવાનું આવશે, તે દાખલ કરી દેવાનું રહેશે. તો મિત્રો, ભારત ગેસ માટે આ પ્રમાણેની વિગતો દાખલ કરી અને ઉજ્જવલા 2.0 માટે ઓનલાઈન એપ્લાય કરી શકાય છે. તો હવે આપણે જે છેલ્લે એચપી ગેસનું છે તેની વિગત પણ જોઈ લઈએ. તો ચાલો હવે આપણે એચપી ગેસની સામે રહેલ ક્લિક હિયર ટુ એપ્લાય ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો એચપી ગેસ સામે ક્લિક કરતા આ પ્રમાણે માય એચપી ગેસની જે વેબસાઇટ છે તે ખુલી જશે. તો અહીંયા મિત્રો તમને અલગ અલગ કનેક્શન ટાઈપ જોવા મળે છે, જેમાં રેગ્યુલર કનેક્શન રજિસ્ટ્રેશન અને ત્યાર પછી બીજું ઓપ્શન છે ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શન. તો અહીંયા આપણે ઉજ્જવલા બેનિફિશિયરી કનેક્શનની સામે ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા નીચે થોડી સૂચનાઓ લખેલ છે અને તેની નીચે આઈ એક્સેપ્ટ અબોવ ડિક્લેરેશન, તો આ ડિક્લેરેશનની સામે જે બોક્સ છે તે ચેક બોક્સમાં ટિક માર્ક કરી લેવાનું રહેશે. તો ચાલો આપણે તેમાં ટિક માર્ક કરી લઈએ છીએ. તો તેના ઉપર ટિક માર્ક કરતા આ પ્રમાણે આપણને નીચેના ઓપ્શનો જોવા મળશે, જેમાં અહીંયા નેમ વાઇઝ અને લોકેશન વાઇઝ સર્ચ કરી શકાય છે. તો ચાલો આપણે અહીંયા લોકેશન વાઇઝ સર્ચ કરી લઈએ. તો લોકેશન વાઇઝ સર્ચ કરતા અહીંયા આપણે સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે આપણું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી આપણને ડિસ્ટ્રીબ્યુટરના નામ એટલે કે એજન્સીના નામ આપણને જોવા મળશે. તો અહીંયાથી આપણે એજન્સી સિલેક્ટ કરી લેવાની છે. અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટ બટન છે તે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણે ફોર્મ ખુલી જશે, જેમાં સૌપ્રથમ આપણે અહીંયા ઈ કેવાયસી માટે ચેકબોક્સમાં ટિક માર્ક કરવાનું રહેશે. અને ત્યાર પછી મિત્રો અહીંયા જણાવેલ છે કે મારું હાલનું એડ્રેસ આધાર કાર્ડ મુજબ બરોબર છે, તો અહીંયા તેની સામે ચેકબોક્સમાં ટિક માર્ક કરી લેવાનું છે. તો આ બંને બોક્સમાં આપણે ટિક માર્ક કરી લઈએ છીએ. અને ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અને તે દાખલ કર્યા પછી અહીંયા નીચે રહેલ કેપ્ચા કોડ આપણે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આવેલ ઓટીપી દાખલ કર્યા પછી આપણે નીચે અહીંયા આપણી વિગતો લખવાની રહેશે, જેમાં સૌપ્રથમ અહીંયા આપણે આપણું ફર્સ્ટ નેમ, ત્યાર પછી મિડલ નેમ અને ત્યાર પછી લાસ્ટ નેમ એટલે કે સરનેમ દાખલ કરવાની છે. ત્યારબાદનો ઓપ્શન છે ડેટ ઓફ બર્થ, તો અહીંયાથી તમારે તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે અથવા તો ટાઈપ કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી
कास्ट सिलेक्ट करी लेवानी छे। त्यारबाद मित्रों आपणे राज्य सिलेक्ट करेल छे तो अहींया सिलेक्ट करवानुं रहेशे नहीं, ऑलरेडी आवी जशे। त्यार पछी मित्रों अहींया आपणे रेशन इश्यू डेट अने रेशन कार्ड नंबर अहींया दाखल करी लेवानो छे। અને મિત્રો ત્યાર પછીનો જે ટેબ છે તે જે કોન્ટેક એડ્રેસ માટેનો છે, તો આ જેટલા બોક્સ છે તેમાંથી આપણે આપણું પૂરેપૂરું એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી અને અહીંયા આપણે બેંકની વિગતો દાખલ કરવાની રહેશે। તો બેંકની વિગતમાં આઈએફએસસી કોડ દાખલ કરવાનો છે, ત્યાર પછી આઈએફએસસી કોડ ફરીથી કન્ફર્મ કરવાનો છે, ત્યાર પછી બ્રાન્ચ નેમ ઓટોમેટિક આવી જશે, ત્યારબાદ આપણે અહીંયા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી બેંક એકાઉન્ટ કન્ફર્મ કરવાનો છે। અને ત્યાર પછી અહીંયા આપણે આપણું જે બેંકમાં નામ ચાલતું હોય તે પ્રમાણે નામ ટાઈપ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા એલપીજી કનેક્શનની ડિટેલ આવે છે, તો જેમાં આપણે 14.2 kg સિંગલ બોટલ કનેક્શન લેવા માંગીએ છીએ કે ડબલ બોટલ કનેક્શન તે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે, અથવા તો 5 kg સિંગલ બોટલ, 5 kg ડબલ બોટલ જે કનેક્શન લેવા માંગતા હોઈએ, પણ મોટા ભાગે આપણે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 kg સિંગલ બોટલ કનેક્શનમાં ટિકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા એડ્રેસ પ્રૂફ તરીકે જે કંઈ એડ્રેસ પ્રૂફ આપતા હોઈએ તેની સામે ચેકબોક્સમાં ટિકમાર્ક કરી લેવાનું છે, અને ત્યાર પછી એડ્રેસ પ્રૂફનો જે નંબર હોય તે નંબર અહીંયા દાખલ કરી દેવાનો છે। તો આમાંથી આપણે પાસપોર્ટ, આધાર કાર્ડ, બેંક ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, ઇલેક્ટ્રિક બિલ, વોટર બિલ, હાઉસ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, લીઝ એગ્રીમેન્ટ એટલે કે ભાડાપટ્ટાની જે એગ્રીમેન્ટ હોય તે, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, રેશન કાર્ડ, લેન્ડલાઇન ટેલિફોન બિલ, ફ્લેટ એલોટમેન્ટ કે પોઝેશન લેટર, LIC પોલિસી અથવા તો સેલ્ફ ડિક્લેરેશન, આ પૈકી કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરી શકીએ છીએ। અને ત્યાર પછીનો અપલોડ સેક્શન આવી જાય છે, તો મિત્રો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને અહીંયાથી આપણે આપણી આધાર કાર્ડની ફાઇલ સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી એડ્રેસ પ્રૂફ, તો એડ્રેસ પ્રૂફમાં જે આપ્યું હોય તેનો નંબર અહીંયા દાખલ કરી અને તેની ફાઇલ અહીંયાથી સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો જે 50 KB સુધીનો હોવો જોઈએ તો તે અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું રહેશે। અને ત્યાર પછી રેશન કાર્ડ કે ફેમિલી કમ્પોઝિશન એનેક્સચર એટલે કે રેશન કાર્ડ આપણે અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા રેશન કાર્ડ મુજબ જે ફેમિલી મેમ્બર હોય તે ફેમિલી મેમ્બરની વિગત દાખલ કરવાની છે, તો જેટલા ફેમિલી મેમ્બર હોય તે એક પછી એક એડ કરી અને તમે અહીંયા ફેમિલી મેમ્બર દાખલ કરી શકો છો। અને આ પ્રમાણે ફોર્મ ભર્યા પછી અહીંયા એક્સેપ્ટ ધ અબોવ ડિક્લેરેશનમાં ટિકમાર્ક કરી અને અહીંયા જે સબમિટ બટન છે તે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, તો આ પ્રમાણે HP ગેસમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે। તો મિત્રો આપણે એક પછી એક ઇન્ડિયન ગેસ, ભારત ગેસ અને HP ગેસમાં ઉજ્જવલા યોજના 2.0 અન્વયે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી જોઈ ગયા। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।